नमस्कार, जो राजू टीवी 9 हूँ जगदीश। समाचार की शुरुआत एक महत्वपूर्ण समाचार। राज्य सरकार एक महत्वपूर्ण निर्णय लीधो छे, शिक्षण शुरू करने अंगे राज्य सरकार नो महत्वपूर्ण निर्णय। अने तेमा हवे धोरण 12 ना वर्गो शुरू थवाना छे। तारीख 15 जुलाई थी, एटले आवनारी आ तारीख 15 धोरण 12 ना क्लास शुरू। पॉलिटेक्निक संस्थानो अने कॉलेजेस 50% नी कैपेसिटी साथे खुलशे। वालीओनी संमति तेमा मेळवी जरूरी रहेशे, એટલે કે 50% ક્ષમતાની સાથે ધોરણ 12 ના ક્લાસ શરૂ થઈ જશે। શિક્ષણ શરૂ કરવા અંગે રાજ્ય સરકાર તરફથી આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો। રાજ્યમાં તારીખ 15 જુલાઈથી ધોરણ 12 ના વર્ગો શરૂ કરવામાં આવશે। પોલિટેકનિક સંસ્થાનો અને કોલેજીસ 50% કેપેસિટી સાથે પણ ખોલવાની મંજૂરી રાજ્ય સરકાર તરફથી આપવામાં આવી છે। તેમાં વાલીઓની સંમતિ હોવી અત્યંત જરૂરી રહેશે। એટલે કે હવે શરૂ થવા જઈ રહી છે ફરી એક વખત સ્કૂલો, અને તેમાં ઓફલાઈન ક્લાસ શરૂ થઈ જશે। સ્કૂલ સંચાલક ભાસ્કરભાઈ પટેલ ફોન લાઈન પર આપણી સાથે જોડાયેલા છે। ભાસ્કરભાઈ, જે રાજ્ય સરકાર તરફથી નિર્ણય લેવામાં આવ્યો છે, નિર્ણયને આવકારશો કે કેમ? ગુજરાત સરકારે જે નિર્ણય લીધો છે કે આવતા ગુરુવારથી ધોરણ 12 શરૂ કરવામાં આવશે, તે નિર્ણયને અમે આવકારીએ છીએ। એની પાછળના ઘણા બધા કારણો છે કે ઓફલાઈન શિક્ષણ તો ઓલરેડી વેગવંતું હતું અને હવે ઓનલાઈન હતું અને હવે ઓફલાઈન થશે, એટલે એ સંજોગોમાં પેરેન્ટ્સને બી શાળામાં આવવાનું રહેશે અને મોરઓવર અત્યારે પરિસ્થિતિ સારે પડતી જાય છે તો બહુ જરૂરી હતું કે હવે શાળાઓમાં શિક્ષણ, પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય શરૂ થાય। જી, પણ ભાસ્કરભાઈ, તેમાં એક મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે વાલીઓની સંમતિ હોવી જરૂરી છે। જો વાલી સંમતિ આપે કે તેના બાળકને તે સ્કૂલે મૂકવા તૈયાર હોય તો જ આ એક મહત્વપૂર્ણ નિર્ણયની પાછળની આ એક ટર્મ્સ કન્ડિશન કહી શકાય। આપની વાત સાચી છે, આમાં તો બહુ સિમ્પલ વાત છે કે અત્યારે કોરોનાની પરિસ્થિતિમાં કોઈ વાલીને એક દહેશત પેસી ગઈ હોય અને પોતાના બાળકને ના મોકલે તો ઓફલાઈન અને ઓનલાઈન બંને સાથે ચાલુ રાખવું પડશે થોડો સમય માટે, અને એ અમારી તૈયારી છે। કારણ કે જે બાળકો ના આવી શકતા હોય એને આપણે ફોર્સફુલી તો શાળાએ લાવી નહીં શકીએ, અને એ સંજોગોમાં વાલી મહત્વનો ભાગ ભજવશે। એટલે વાલી માટે આપણે એક આત્મવિશ્વાસ ઉભો કરવો પડશે કે ભાઈ આવો સ્કૂલ જુઓ, અમે બધી વ્યવસ્થા કરેલી છે જેથી આપના બાળકને કોરોનાની કોઈ ફરીથી અસર ન થાય। બિલકુલ ભાસ્કરભાઈ, આભાર અમારી સાથે વાતચીત કર્યા બદલ। તો આજે જે પ્રકારે રાજ્ય સરકાર તરફથી મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યું છે અને ધોરણ 12 ના ક્લાસ ફરી એક વખત શરૂ થશે 50% ક્ષમતા સાથે, અને આ ઉપરાંત કોલેજીસ અને જે પણ શૈક્ષણિક સંસ્થા છે તે પણ શરૂ થઈ જશે, પણ વાલીઓની સંમતિ જરૂરી છે। ઉલ્લેખનીય બાબત અહીંયા એ પણ છે કે આજે કોર્ટ તરફથી પણ આ અંગે એક દિશાનિર્દેશ આપવામાં આવ્યા હતા રાજ્ય સરકારને, અને તેમાં પણ કહેવામાં આવ્યું હતું કે જો બાળક અન્ય કોઈ પ્રવૃત્તિ હેઠળ બહાર નીકળી શકતો હોય અને હરવા ફરવા પણ જઈ શકતો હોય તો પછી સ્કૂલે આવવામાં શું વાંધો હોઈ શકે? તો બની શકે કે રાજ્ય સરકાર તરફથી આ દિશામાં ધ્યાન લેવામાં આવ્યું, ધ્યાન દોરવામાં આવ્યું છે, અને તેના અંતર્ગત આ એક મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકારે લીધો છે। ધોરણ 12ના જે ક્લાસીસ છે તે હવે શરૂ થઈ જશે, ક્લાસ જે છે તે શરૂ થઈ જશે, પણ 50% કેપેસિટીની સાથે, એટલે કે કોરોનાની જે પણ ગાઈડલાઇન્સ છે, જે નોટિફિકેશન હવે બહાર પાડવામાં આવ્યું છે, અને તે તમામનું પાલન પણ કરવાનું અતિ મહત્વપૂર્ણ બની રહેશે। તો તારીખ 15 જુલાઈથી ધોરણ 12ના વર્ગો શરૂ થશે, પણ વાલીની સંમતિ અત્યંત જરૂરી રહેશે। જો વાલી ઈચ્છે છે